વડિયા તાલુકાની સીએચસીમાં ડોક્ટરે રાજીનામું આપતા આરોગ્ય ખાતામાં ખળભળાટ મચ્યો. અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં આવેલ સીએચસીમાં બે ડોક્ટરોની નિમણૂક કાયમી માટે, જેમાં અચાનક એક ડોક્ટરે ડેપ્યુટેશનમાં બાબરા સિવિલ હોસ્પિટલમાં 3 મહિના માટે મૂકવામાં આવ્યા, જેની જગ્યા પર બીજા ડોક્ટરને મૂકવામાં આવ્યા નહીં, ફક્ત એક જ ડોક્ટર ઉપર તમામ કામગીરી આવી પડી. વડિયા સીએસસીમાં રોજની ઓપીડી 200 ઉપરની રહેશે. બીજા ડોક્ટરની નિમણૂક થશેની આશા સાથે બીજા ડોક્ટરે થોડો સમય માટે રાત દિવસ જોયા વગર પોતાની ફરજ બજાવતા રહ્યા. આમ આરામ હરામ હે અને અંતે બીજો કોઈ ડોક્ટરની નિમણૂક ન થતા નિસાસો નાખી ડોક્ટરને લાગ્યું કે અહીં કોઈ બીજા ડોક્ટર નહીં આવે કે હું રાત દિવસ દર્દીઓની સેવામાં ક્યાંક બીમારીનો ભોગ બનીશ, તેવું વિચારીને રાજીનામું આપી વિદાય લીધી, જેથી વડિયા સીએસસીમાં દર્દીઓ હેરાન પરેશાન થવા લાગ્યા છે. ડોક્ટરના અભાવથી લોકોને ફરજિયાત પ્રાઇવેટ દવાખાનાનો સહારો લેવો પડે છે, તેમજ વડિયા સીએસસી વહીવટી તંત્ર ખોરવવાના કારણે રોગી કલ્યાણ ની મીટીંગ યોજાઈ હતી, જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર, સરપંચ શ્રી તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્ય મુદ્દો વડિયા સીએસસીમાં ડોક્ટરની નિમણૂક કરવાનો બન્યો હતો. સીએસસીમાં પ્રાંત અધિકારીને તપાસ કરતા બીજી કોઈ જાતની તકલીફ જોવા મળી નહીં અને બેડ સેટરના કલર વાર પ્રમાણે રાખવાની સૂચના આપી, જેથી વડિયા તાલુકાના લોકોને ખબર પડે કે બેડ રોજે રોજ સફાઈ અને ચોકસાઈ વડિયા સીએસસીમાં રહે છે. પણ ડોક્ટર વગરની સીએસસીમાં માત્ર વરરાજા વગરની જાન હોય તેવું લોકો જણાવી રહ્યા છે, ત્યારે વડિયાની ગ્રામ્ય જનતાની માંગણી છે કે અહીં સારા બે ડોક્ટરોની નિમણૂક કરવામાં આવે, જેથી કરીને દર્દીઓને પીડાથી રાહત થાય. આજ રોજ તારીખ 27/6/2018 ના રોજ રોગી કલ્યાણ સમિતિ વડિયા જિલ્લો અમરેલીની મીટિંગ મળેલ, જેમાં માનની પ્રાંત અધિકારી સાહેબ શ્રી તથા રોગી કલ્યાણ સમિતિના સભ્યશ્રીઓ હાજર રહે, જેમાં મુખ્ય મુદ્દો મેડિકલ ઓફિસર. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે પરેશ પરમાર, વડિયા.